જૂનાગઢમાં ચેટ પછી હની ટ્રેપનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા પંકજ વલ્લભભાઈ પાનસુરિયા અને જૂનાગઢના સરદાર પરામાં રહેતી યુવતીની 2 માસ પહેલા ફેસબુકમાં મિત્રતા થઈ હતી. બાદમાં વાતચીત કર્યા બાદ અમદાવાદના પંકજ પાનસુરિયાને આ યુવતીએ ઘરે બોલાવ્યો હતો અને બાદમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા બાદ 2 શખ્સો આ યુવતીના ઘરે ઘસી આવ્યા હતા અને પંકજ નામના યુવકને આ શખ્સોએ ઢીકા પાટુનો માર મારી તેમની પાસે રહેલા 1200 રૂપિયા ડેબિટ કાર્ડની લૂંટ ચલાવી હતી. તેમજ આ શખ્સોએ 2 લાખ રૂપિયાની માગણી કરી હતી અને જો પંકજ પાનસુરિયા 2 લાખ રૂપિયા ન આપે તો તેના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. આ મુદ્દે પંકજ પાનસુરિયાએ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર અમદાવાદ શહેર ખાતે રહેતા પંકજ વલ્લભભાઈ પાનસુરિયા નામના ઈસમ સાથે કાજલ પટેલના નામથી જૂનાગઢના જોશીપુરામાં રહેતા કાજલ પટેલ દ્વારા ફેસબુક ઉપર ચીટિંગ કરી અને છેલ્લા 3-1 માસથી વાતચીત કરી અને જૂનાગઢ ખાતે બોલાવી અને ટ્રેપમાં ફસાવી અને 2 અજાણ્યા માણસો દ્વારા 1200 રૂપિયા બળજબરીથી કઢાવી લેવાની એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આ જે ફરિયાદી છે એમને ફેસબુક ઉપર ચેટિંગ કરી અને પ્રલોભન આપી અને વાતચીત કરી અને અહીંયા જોશીપુરા જૂનાગઢ ખાતે બોલાવવામાં આવેલ અને ત્યારબાદ 2 ઈસમો દ્વારા એને માર મારી અને 1200 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા અને 2 લાખ રૂપિયાની માગણી કરેલી. એટીએમ કાર્ડ પણ આ લોકોએ તેની પાસેથી લઈ લીધેલ અને 50,000 રૂપિયા એટીએ પોતાના બેંક ખાતામાં નાખવાની શરતે એને ત્યાંથી છૂટો કરવામાં આવેલ. ફરિયાદી યુવાન છે પંકજ વલ્લભભાઈ પાનસુરિયા, એ સેલ્સમેન તરીકે સર્વિસ કરે છે અને સેલ્સમેન તરીકે અહીંયા જૂનાગઢ ખાતે આવેલો અને એને ત્યાં ટ્રેપ કરી અને બોલાવવામાં આવેલ. છોડવામાં આવેલ જે ફરિયાદી પંકજ વલ્લભભાઈ પાનસુરિયા હોસ્પિટલમાં દાખલ થતા એને આજરોજ ફરિયાદ જાહેર કરવામાં આવેલ છે. સર, આનું નામ શું છે? કાજલ પટેલ ઓરિજિનલ. હાલમાં તપાસ ચાલુ છે. કાજલ પટેલનું જે ઓરિજિનલ નામ કદાચ ખોટા નામથી એને આઈડી બનાવેલી હશે અને જે અજાણ્યા 2 ઈસમો જે આરોપી તરીકે છે એમની પણ તપાસ હાલમાં ચાલુ છે. સર, એવું જાણવા મળ્યું છે કે પોલીસની ઓળખાણ આપી હતી સર પોતે? હાલમાં જે ફરિયાદ નોંધાવેલ છે તેમાં પોલીસ તરીકેની ઓળખ આપી અને તોડ કરવાની કોશિશ કરેલી હોવાનું ફરિયાદમાં જાણવા મળે છે. હું થોડા સામાજિક અને વ્યવસાયિક કાર્યથી હું અહીંયા જૂનાગઢને અમરેલી આવ્યો હતો. જે કાજલ પટેલ જે છે એ સોશિયલ મીડિયાથી મારા કોન્ટેક્ટમાં આવી ગઈ હતી અને પછી ધીમે ધીમે એણે મને હાય હેલો મેસેજ કરવાના ચાલુ કર્યા અને પછી ધીમે ધીમે એના મોબાઈલ નંબરને આપ લે થઈ અને પછી એ મને મેસેજ કરવા માંડી અને એવા એવું જતા માંડી કે જાણે એને મારા સાથે એ લાગણીથી બંધાઈ ગઈ. પછી એણે મને પૂછતી હતી કે તું અમે જૂનાગઢ આવો છો કે નહીં. એટલે એને કીધું કે હું જૂનાગઢ મારા વ્યવસાયના કામથી એક સામાજિક કામ છે એના લીધે હું 16 તારીખે જૂનાગઢ આવવાનો છું. તો જૂનાગઢ 16 તારીખે આવવાનું છે એવું મેં એને જણાવ્યું એટલે મને કે તમે એસટી સ્ટેન્ડ આવો ને જૂનાગઢ, ત્યાં ઉતરીને મને ફોન કરજો. એટલે હું એસટી સ્ટેન્ડે આવ્યો, 10:15 થઈ ગયા સવારના. એટલે મેં એને ફોન કર્યો કે હું જૂનાગઢ આવ્યો છું. તો કે તમારું બાજુમાં જ સરદારપરા જે છે ત્યાં હું રહું છું, ત્યાં કે સરદારપરામાં જ્યોતિ હેન્ડલૂમ કરીને દુકાન છે, ત્યાં ઉતરી રિક્ષામાં તમે મને ફોન કરજો. હું જ્યોતિ હેન્ડલૂમ પાસે આવ્યો ને ત્યાંથી મેં એને ફોન કર્યો. તો એક તમે જ્યોતિ હેન્ડલૂમની સામેની શેરી છે સીધે સીધે આવો, હું ત્યાં નીચે ઊભી છું. હું ચાલતો ઉતરી ગયો કે નીચે ઊભી હતી તો મને કે આવો મારી પાછળ ઉપર. એટલે હું ફરી એની પાછળ ઉપર ગયો હતો. ત્રીજા માળ ઉપર એનો ફ્લેટ હતો. બેઠક રૂમની અંદર 7-8 વર્ષનો એનો છોકરો હતો, એ સૂતો હતો. એટલે મને કે તમે અંદરના રૂમમાં છે ને હાથના ઈશારેથી બતાવી કે અંદરના રૂમ છે ને તમે ત્યાં બેસો, હું હમણાં આવું છું. એટલે હું એ રૂમમાં ગયો તો એમાં એનો ડબલ બેડ હતો. એટલે હું બેઠો નહીં, મેં મારી બેગ ડબલ બેડ ઉપર મૂકી અને ઊભો રહ્યો. ત્યાં એ પાણીનો ગ્લાસ બી નહીં, પાણીનો ગ્લાસ મને આપી મેં પાણી પીધું, એ ગ્લાસ મેં પાછો આપ્યો. એટલે એ ગ્લાસ મૂકીને સીધો એને બાણું બંધ કરી દીધું અને મારી સાથે ફિઝિકલ થવાના એને પ્રયત્ન કર્યા માહિતા. અને થોડું ઘણું થયું પણ ખરા. એ દરમિયાન બહારથી એનો હસબન્ડ બાણું પડીને અંદર આવ્યો અને મને મારવા માંડ્યો અને એણે કોઈકને ફોન કર્યો. તો થોડી વારમાં બીજો એક પુરુષ આવ્યો જેના હાથમાં લાકડી હતી. એ લાકડી લઈને આવ્યો અને
એ પછી મને મારવા માંડ્યો હાથથી લાફા માર્યા, અને પછી એ મને લાકડીએથી પલંગ પર સુડાવી મારા પગ અને ગોઠણ ઉપર મારવા માંડ્યા. અને મને અને કાજલને સાથે ઊભી રાખીને ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, અને કબૂલ આવ્યું એવી રીતે કે અમે કીધી કે થયા હતા. અને મને એ ધમકી આપી કે તમારે પણ હું એક કેસ કરીશ, અને પોલીસ કેસ પોલીસ સ્ટેશનમાં હું લઈ જઈશ, પોલીસ સ્ટેશન લઈ જઈશ તો તમને સારો એવો માર પડશે, એમાંથી બચવું હોય સમાધાન કરવું હોય તો 2 લાખ રૂપિયા તમે મને આપો. અને મેં કીધું 2 લાખ રૂપિયા મારી પાસે નથી. બરાબર, 5:30 સુધી એણે મારી પાસે બધી જગ્યાએ ફોન કરાવડાવ્યા, ક્યાંથી પૈસાની વ્યવસ્થા ન થઈ એટલે 5:30 મને કે હવે તમને હું પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ. બરાબર, એમ કરીને મને ફ્લેટના રૂમમાંથી બહાર કર્યો. ફ્લેટના રૂમમાં મને 5:30 સુધી પૂરી રાખેલા, મને પેશાબ કરવા કે બાથરૂમ જવાય નહોતા જતા, એ જવા નહોતા. 5:00 નીચે ઉતારીને મને કહે કે હવે 50,000 રૂપિયા મને કે તું અહીંયાથી સીધો તારા અમદાવાદ ઘરે જા, બસમાં બેસી બીજે ક્યાંય તારે જવાનું નથી, અને ત્યાં જઈને તારા એકાઉન્ટમાં આવતીકાલે એટલે આજના દિવસે 50,000 રૂપિયા અને મારા એકાઉન્ટમાં નાખવાનું કીધું છે. અને એ એકાઉન્ટનું કાર્ડ એની પાસે છે. એટલે પછી તમે શું કર્યું આજે પોલીસ ફરિયાદ નોંધાવી? હા, મેં તો અહીંયા આવીને પછી આજે સવારે હું અહીંની એડમિટ થયો, એમએમસી રિપોર્ટ કરાયો પોલીસ સ્ટેશનમાં અહીંયા, અને પોલીસ સ્ટેશનમાં અહીંયા જાહેર રાખવું છે, મને ફરિયાદ લખાવી.